बनासकांठामां जाहेरातना होर्डिंग्स जोखमी बन्या। वावाझोडा अने वरसादी होर्डिंग्स जोखमी हालतमां छे। जोखमी होर्डिंग्स तात्कालिक उतारी लेवा लोकोनी मांग छे, कारण के ज्यारे भारे पवन फूंकाई रह्या छे त्यारे आ होर्डिंग्स उखड़ीने क्यांय पण पड़ी शके छे। धवल वधु विगतो जणावशे। धवल, वरसादी माहोल तो छे परंतु साथे साथे होर्डिंग्स पण क्यांक लोको माटे जोखमी साबित थई रह्या छे। केवो माहोल छे आजे बनासकांठाना कया विस्तारमां केटलो वरसाद वरसी रह्यो छे? નથી ચોક્કસથી છેલ્લા બે દિવસથી બનાસકાંઠા જિલ્લામાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ છે તે જામી ગયો છે। છેલ્લા બે દિવસથી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ છે તે થઈ રહ્યો છે। મહત્વની વાત છે કે રવિવાર સાંજથી આ વરસાદ છે તે શરૂ થયો છે। જો કે રવિવારે સાંજે ભારે પવન સાથે કમોસમી વરસાદ થતા જિલ્લામાં અનેક જગ્યાએ અનેક હોર્ડિંગ્સો છે તે ધારાશાયી થયા છે, તો અનેક જે વૃક્ષો છે તે પણ ધારાશાયી થયા છે। મહત્વની વાત છે કે દર વખતે ચોમાસા દરમિયાન જિલ્લા કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડીને જાહેર રસ્તા ઉપર લાગેલા હોર્ડિંગ્સો છે તે ઉતારવા માટે જાણ કરી દેવામાં આવતી હોય છે। જો કે અત્યારે ચોમાસું તો નથી જામ્યું, પરંતુ ચોક્કસથી ચોમાસા જેવો માહોલ છે તે જામી ગયો છે, અને જાણે ચોમાસું બેઠું હોય તેવા અત્યારે સ્થિતિ છે તે સર્જાઈ છે। અને આ સ્થિતિ વચ્ચે આ હોર્ડિંગ્સો છે તે જોખમી સાબિત થઈ રહ્યા છે। ક્યાંક ને ક્યાંક જાહેર માર્ગો ઉપર મસ્ત મોટા હોર્ડિંગ્સો લાગેલા હોય છે, અને ભારે પવનને કારણે ગમે તે સમયે આ હોર્ડિંગ્સો છે તે ધારાશાયી થવાની ભીતિ સેવાઈ રહી છે। એક તરફ જાહેર માર્ગો ઉપર વાહનો પસાર થતા હોય છે, અને તેવા જ સમયે જો આ હોર્ડિંગ્સ ધારાશાયી થાય તો જાનહાનિ થવાની ભીતિ છે તે પણ સેવાઈ રહી છે। મહત્વની વાત છે કે આજે સતત વરસાદનો ત્રીજો દિવસ છે, ત્રીજા દિવસે પણ જિલ્લાના સરહદી વાવ વિસ્તારના ચોથારનેસર સહિતના ગામોમાં જે કમોસમી વરસાદ છે તે થઈ રહ્યો છે, તો લાખણીના પણ અનેક વિસ્તારોમાં આ કમોસમી વરસાદ છે તે થઈ રહ્યો છે। ત્યારે કહી શકાય કે છેલ્લા ત્રણ દિવસથી બનાસકાંઠા જિલ્લામાં ભર ઉનાળો હોવા છતાં પણ ચોમાસા જેવો માહોલ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે, અને આ ચોમાસા જેવા માહોલને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે તે ખેડૂતો ચિંતિત બન્યા છે, કેમ કે ખેડૂતોના ખેતરમાં બાજરી સહિત મગફળીના પાકના લણણીનો સમય છે, અને આ લણણીના સમયે જ આ જે કમોસમી વરસાદ થઈ રહ્યો છે તે ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે ખતરો ઉભો કરે તેવી સ્થિતિ છે તે અત્યારે જોવા મળી રહી છે। પ્રીતિ, બિલકુલ આભાર ધવલ તમામ વિગતો માટે। તો ખાસ હોર્ડિંગ્સ તાત્કાલિક ઉતારવા લોકોની માંગ કરવામાં આવી રહી છે। આ તરફ બનાસકાંઠામાં વરસાદી માહોલ જામ્યો છે, તો સાથે જ પાટણની વાત કરીએ તો પાટણમાં પણ વરસાદી માહોલ જામ્યો છે, અને આ હોર્ડિંગ્સ જોખમીરૂપ સાબિત થઈ રહ્યા છે, કારણ કે 40-50 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે, અને એના કારણે જે જાહેરાતના હોર્ડિંગ્સ છે તે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે, અને કોઈ જો લોકો ત્યાંથી પસાર થતા હોય તો તેને વાગી શકે છે, તેનું મૃત્યુ પણ થઈ શકે છે, તે ગંભીર રીતે ઘાયલ પણ થઈ શકે છે।